आम आदमी पार्टी अने भाजप वच्चे सतत घर्षण थई रह्या छे। आम आदमी पार्टीना प्रदेश महामंत्री मनोज सोरठिया उपर हुमलो करवामां आव्यो होवानी घटना सामे आवता आम आदमी पार्टीना कार्यकर्ताओमां भारे रोष जोवा मळी रह्यो छे। मनोज सोरठिया उपर हुमलो थता तेमने होस्पिटलमां सारवार माटे लई जवामां आव्या छे। आम आदमी पार्टी द्वारा सीमाड़ा चौकड़ी खाते दर वर्षे गणेश उत्सवनुं आयोजन करवामां आवतुं होय छे। તે મુજબ આ વખતે પણ મંડપનું આયોજન થઈ રહ્યું હતું, જેને જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પહોંચ્યા હતા। આ દરમિયાન જ કેટલાક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા બાંબુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું। આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે ભાજપના ગુંડાઓ દ્વારા મનોજ સોરઠિયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અમે ગણેશ ઉત્સવ ઉજવતા હોઈએ છીએ ત્યાં આગળ ભાજપના લુખાઓએ આવીને કોઈ પણ કારણ વગર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું। અમારા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાના માથાના ભાગે પાઇપનો ફટકો મારતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા ગ્રાફથી ડરીને ગભરાઈને હિંસા ઉપર ભાજપના ગુંડાઓ ઉતરી આવ્યા છે। છાશવારે વારંવાર ભાજપના ગુંડાઓ આમ આદમી પાર્ટી ઉપર હુમલો કરે છે। 27 વર્ષથી તમારી સરકાર છે તો આટલું બધું ડરવાની કેમ જરૂર પડે છે? શા માટે તમને આમ આદમી પાર્ટીથી એટલો બધો ડર લાગે છે? આજે સુરતમાં ગણપતિ પંડાલ પાસે ભાજપના લફંગાઓ 100 જેટલા લફંગાઓ અચાનક આવી જઈ અને લફંગા ગુંડાઓના ટોળાએ આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયા ઉપર હિંસક હુમલો કર્યો। જેમ ભાવે એમ બધાને માર માર્યો। મનોજભાઈને ગંભીર ઈજા થઈ અને હાલમાં એમને દવાખાને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। તેઓ બેભાન અવસ્થામાં છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે મનોજભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય। પણ ભાજપના ગુંડાઓને એટલી બધી શું વાતની તકલીફ પડે છે કે વારંવાર હિંસા ઉપર ઉતરી આવે છે? ભાજપના નેતાઓના હાથમાં પોલીસ હોવાને કારણે તેમને કાયદાનો કોઈ જ ડર નથી। ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉપર પ્રહાર થઈ ચૂક્યા છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છૂટાછવાયા ઉભા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો કર્યો। ત્યારબાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઈજાઓ પહોંચી। ભારતીય જનતા પાર્ટીના દિનેશભાઈ દેસાઈ, કિશનભાઈ દેસાઈ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઈજાઓ થઈ છે। સુરતની પ્રેરણા હોસ્પિટલમાં તેઓ દાખલ છે। પરંતુ આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે, ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે, અને ત્યારબાદ આવા ત્રાગા કરીને સિમ્પથી મેળવવા માટેનો અને રાજનીતિમાં સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે। બાકી આ જ આમ આદમી પાર્ટી છે કે જે ભૂતકાળમાં દારૂ પીને કમલમ પર આવીને કમલમમાં દહીલા કાર્યકર્તાઓની છેડતી કરી છે, ત્યાં મારામારી કરી છે, ત્યાં અરાજકતા ફેલાવી છે। આ આમ આદમી પાર્ટી છે કે જેના પ્રદેશ અધ્યક્ષ, માજી ગૃહમંત્રી, એ વખતના તત્કાલીન ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકવાનું જેમણે કૃત્ય કર્યું છે। ગઈકાલે અન્ના હજારેજીએ પણ કેજરીવાલને ખુલ્લા પાડી દેતા એમના ચાલ ચલન અને ચરિત્ર ઉપર સવાલ ઉભા કરતો વેધક આક્ષેપો વાળો એક પત્ર લખ્યો છે, ત્યારે માત્ર ને માત્ર ત્રાગા કરવા માટે એ આ પ્રકારની ચેષ્ટા કરી રહ્યા છે। બાકી તો કાયદો કાયદાનું કામ કરશે, જે જવાબદાર હશે એના વિરુદ્ધ કડક હાથમાં પગલાં લેવામાં આવશે। પરંતુ આમ આદમી પાર્ટીએ પહેલા પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ કે પોતે જ્યારે એક આંગળી કોઈના ઉપર ઉઠાવે છે ત્યારે ત્રણ આંગળી પોતાના પર હોય છે, પરંતુ આવા કોઈ ત્રાગા આગામી સમયમાં ચાલવાના નથી। ગુજરાતની પ્રજા બરોબર આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવનાર અર્બન નક્સલવાદીઓને ઓળખે છે અને એમની સ્વીકૃતિ ક્યારેય ગુજરાતમાં થવાની નથી।